22 નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેનારી આગની દુર્ઘટનામાં આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે, જેની પૂછપરછના અંતે સુરત મહાનગરપાલિકાના કેટલાક લાંછિયા અધિકારીઓ અને કર્મચારીનો ભાંડો ફૂટવાની શક્યતા નકારી શકાય નહીં. આ સાથે જ પાલિકા કમિશ્નરે વરાછા ઝોનના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર સિવિલ વિનુ કે પરમારને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો છે. સરકારના જગતનગર નજીક તક્ષશિલા આર્કેડમાં બિલ્ડિંગમાં તારીખ 24 ઉપર 3:30 વાગે લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અંગે બે બિલ્ડરો જેમાં સરકારના જગતનગર ખાતે આવેલ નિર્મલનગર સોસાયટીમાં રહેતા હર્ષુલ વેકરિયા, ચિકનેશ સવજી પાગડાળ અને મોટા વરાછા મહાદેવ ચોક ખાતે આવેલ બાલકૃષ્ણ હાઉસમાં રહેતા તથા ડ્રોઈંગ ક્લાસીસના સંચાલક ભાર્ગવ મનસુખ ભૂટાણી સામે આઈપીસીની કલમ 304, 308 અને 114 મુજબ સરગાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આરઆર સવૈયાને સોંપાઈ હતી. પોલીસે પહેલા દિવસે જ ભાર્ગવ ભૂટાણીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ રવિવારે સાંજે બંને બિલ્ડરો હર્ષુખ વેકરિયા અને જીગ્નેશ પાગડાળની ધરપકડ કરવામાં આવી હતી. લોકોનો રોષ એ છે કે 22 નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં પડદા પાછળ જેની પણ સંડોવણી હોય તે તમામની ધરપકડ કરવામાં આવે. હવે પોલીસ આ દિશામાં આગળ વધશે. તો આ બંને બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામ કરવા માટે સુરત મહાનગરપાલિકાના કયા અધિકારીને લાંચ આપી, કેટલી આપી, ક્યારે આપી, લાંચના બદલામાં શું શું ગેરકાયદે બાંધકામ ચલાવી લીધું, ઇમ્પેક્ટ ફી ભરી તો ઇમ્પેક્ટ ફીના કાયદાનો ભંગ થયો તે કેમ ન જોયું, અને આવા અનેક પ્રશ્નોના જવાબો આ બંને પાસેથી પોલીસ મેળવશે અને ત્યારબાદ તપાસ એ દિશામાં આગળ ધપશે. તપાસની અધિકારી આરઆર સરવૈયાએ કહ્યું કે 3 દિવસમાં પોલીસે કુલ 17 નિવેદન દીધા છે, જેમાં 10 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને 7 આજુબાજુના દુકાનદારોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, આઈકે સ્ટાર ન્યૂઝ, સુરત.